सब्सक्राइब करो आ चैनल ने। वेलकम फर्स्ट ईयर। यस आज तारू रैगिंग छे बका। रैगिंग रैगिंग इज ऑफेंस अंडर सेक्शन 3। अरे चलने अबे सीधी में। अरे तो जो बे बस मैडम सवार थी मुर्गो बनाई ने राख्यो छे क्यार सुधी चालशे आ रैगिंग। જ્યાં સુધી તું ઈંડું નહીં આપે ને ત્યાં સુધી આ નવો મુર્ગો લાવી છું। આ તો મુર્ગો નહીં બકરો છે। વિચ ડિપાર્ટમેન્ટ? આર્કિટેક્ચર। આય હાય આપણી જ લાઈનનો છે। લોકલાઈઝ છે કે ઇમ્પોર્ટેડ? જો આ રેગિંગ વિશે કમ્પ્લેન કરીશ તો કમ્પ્લેન કરીશ હા કમ્પ્લેન કરીશ કપડાં કાઢીને આખી કોલેજમાં દોડાઈશ। મને દોડાવવા માટે તમે શું કામ કપડાં કાઢશો? લાયો બાકી લાયો હા હે બસ ઓવર સ્માર્ટ બને છે તું દોડાયા। ઓવર સ્માર્ટ એટલે જ દોડાયા લાયનભાઈ। ક્યાંની આઈટમ છે તો બક્કા? ભાવનગર GG4। પક્ષીનો અભયારણ્ય છે ને ત્યાં? ચાલ 20 પક્ષીઓના અવાજ કાઢ એક પછી એક। બાગ વિદ્યા બાગ સિનિયર્સ આવી રહ્યા છે। So, a stress strain curve is a graphical way to show the reaction of a material when a load is applied. Abhe, tu! It shows a comparison between stress and strain. Itle tamhe first year na chho, em ne? Haan, abhe. Popad banaya. Rad nahi, abhe. Waste chane mari. Tane chhodvanu nathi, tu yaad rakhje. Sachche mari, yaar. Hey, don't touch. Flirt kari chhi, yaar. Eh, aa bag ma shun chhe atlu badu? Hey, don't touch. મારા મમ્મી પપ્પાએ નાસ્તો ભરી આપ્યો છે મને હોસ્ટેલમાં ખાવા માટે। ગાઠિયા એકલો એકલો ખાઈશ? ના ના હવે ખાઓ। અમારે તો શું ઘરની ખેતી છે। હા યાર બહુ ભૂખ લાગી છે ક્યારે ચુંગમ ખાઈ રહ્યા છે। સો ઇફ યુ હેવ ટુ શો પાટી ચાકાડ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇક્વલ ટુ સ્ટ્રેસ। ખુલે આમ ચા પીવાય છે સર। આલે અરે નહીં અરે લે અરે નથી જોતી પણ અરે અરે નથી ને ભાઈ શું મોડું ફુલાઈને બેઠો છે હા ચાલ તે તારા શહેરની સ્પેશિયાલિટી ચખાડી હું મારા શહેરની ચખાડીશ। ચેને સો વાય આર્કિટેક્ચર? પર દાદાનો ગાંઠિયાનો બિઝનેસ હતો। હમ એટલે એટલે દાદાનો પણ એ જ હતો ને પપ્પા એ જ સંભાળે છે। અને પપ્પા ગાદીપતિ તરીકે તને તાજ પહેરાવે એની પહેલા તો છટકી ગયો। ના એટલે એવું કંઈ નથી, છટકીને બીજું કંઈ કરી શક્યો હોત, પણ આ તો મને એવું લાગે છે કે છે નાનપણથી મારામાં એક ડિઝાઇનિંગની સેન્સ છે યાર। જો બકા જે લોકોને લાગે છે કે નાનપણથી એમનામાં ડિઝાઇનિંગની સેન્સ હોય એવા જ લોકો અહીંયા એડમિશન લે છે અને કોર્સ ખતમ થતા થતા એ સેન્સ નોનસેન્સમાં ફેરવાઈ જાય છે। આઈ વોઝ બોર્ન ઇન્ટેલિજન્ટ બટ એજ્યુકેશન રુઇન મી। તું કેમ અહીંયા ભણવા આવી? અહીંથી હું ડિગ્રી લઈને માસ્ટર્સ માટે પેરિસ કલ્ટી મારવાની છું। અરે પસ્તાઈશ બકા પસ્તાઈશ। કેમ? કારણ કે તું આર્કિટેક્ચર ભણવા માટે ઓલરેડી બેસ્ટ સિટીમાં ભણી રહી છે। આ દેખ અમદાવાદ જેવી વેરાયટી આ વિષય પર બીજે ક્યાંય ના મળે। એક બાજુ શેરી કલ્ચર, એક બાજુ ફોરેનનું એલિગન્સ, એક બાજુ કોર્પોરેટ સ્ટ્રક્ચર અને એક બાજુ એકદમ આમ હેરિટેજ। હેરિટેજ? ઓ કાલે મારું ગ્રુપ ફિલ્ડ ટ્રીપ માટે જઈ રહ્યું છે ને મેં રિસર્ચ નથી કરી તો હું જાઉં? તારે આવું છે? હા ઓફ કોર્સ, એટલે આમ તો ભણવા જ આવ્યા છીએ તો થિયરી કરતા પ્રેક્ટિકલ ભણવામાં આવે તો મજા આવે। હોસ્ટેલ લાઈટ છે એટલે વ્હીકલ તો હશે નહીં। 7 વાગે તૈયાર રહેજે, કાલે તને પિકઅપ કરું ઓન ટાઈમ। કાકા સોરી। વિકાસ મજટિયા? હા
આઈ એમ નરેશ ફ્રોમ સાબરકાંઠા યોર રૂમમેટ. જો આગળ જતા રૂમમેટ્સની વચ્ચે અંદર અંદર ઝઘડા ના થાય એના માટે અમુક ગ્રાઉન્ડ રૂલ્સ પહેલેથી જ ક્લિયર કરી દેવા માંગુ છું. વેઇટ ફોર 2 મિનિટ્સ. વંદે વિષ્ણુ ભવભય હરમ ઓમ શાંતિ શાંતિ શાંતિ. જો ભાઈ હું શાંતિપ્રિય માણસ છું અને સવારે વહેલો ઉઠીને અને મોડી રાત્રે સુધી વાંચતો હોઉં છું. જો સ્પીકર પર મોટા અવાજે ગીતો વગાડ્યા તો રાત્રે સ્પીકર ચોરાઈ જશે. ચોરાઈ જશે. નેક્સ્ટ, આ પલંગ મેં પચાઈ પાડ્યો છે, આ પેલો પલંગ તારો છે. નેક્સ્ટ, ઘરેથી લાવેલી એકબીજાના નાસ્તાની વસ્તુને અડવાનું નહીં પણ કોઈ કોઈક વાર સામેથી શેરિંગની ઈચ્છા થાય તો શેરિંગ કરાય. હે, નેક્સ્ટ, આ કબાટ તારું, પેલું કબાટ મેં પચાઈ પાડ્યું. નેક્સ્ટ, બાથરૂમ ચોખ્ખું રાખવું અને આ સ્થિક માણસ છું એટલે પૂજાપાઠમાં કોઈ પણ ટાઈપની મસ્તી નહીં. ફ્રેન્ડ્સ, બોલો. હરી હરી. હરી હરી.